नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान, चैप्टर नंबर 8 शरीर नु हलन चलन। छेले आपणे चैप्टर नंबर 7 पूर्ण कर्यु, स्वाध्यायना दाखला ने बधुं जोयुं। आजथी आपणे नवा चैप्टर नी शरूआत करीशुं। तो चैप्टर नुं नाम छे शरीर नु हलन चलन, एटले के आपणा शरीर में जे अलग अलग हलन चलन थतुं होय एना विषय नी माहिती आपणे आ चैप्टर में मेळवीशुं। तो पहलेथी आपेलू छे कि बिल्कुल शांत થઈને બેસો, તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો। એટલે કે યોગમાં આપણે બેઠા હોય, રામદેવ બાપાના યોગ આસ્થા ચેનલમાં આપણે જોતા હોય, એકદમ હાવ શાંત સ્થિતિમાં બેઠા હોય, એવી રીતે બેસવાનું। ડિસ્કવરીમાં જોતા હોય, જ્યારે સિંહ કોઈનો શિકાર કરતો હોય ત્યારે કેમ દેખાડતા હોય, હાવ શાંત થઈ અને આગો બેસો, આગો બેઠો હોય, એટલે કે હરણનો શિકાર કરતો હોય સિંહ ત્યારે આગો આવ શાંત થઈને બેઠો હોય, એવી રીતે સાવ શાંત સ્થિતિમાં બેહવાનું। પછી આપણા શરીરની અંદર હલન ચલન શું થાય છે એનો અનુભવ કરવાનો। હાવ શાંત સ્થિતિમાં એટલે કે યોગાની સ્થિતિમાં આપણે બેઠા હોય, પલોઠી વાળી અને હાવ શાંત સ્થિતિમાં બેઠા હોય, તો આંખના પલકારા જે આમથી આમ ચાલુ બંધ થાય છે, તો આંખના પલકારા એક જાતનું શરીરનું હલન ચલન જ છે। પછી બીજો એક તમે અનુભવ કરો, તો જે આપણે શ્વાસ લઈએ છીએ ને શ્વાસ બહાર કાઢીએ છીએ, શ્વાસ લઈએ ને બહાર કાઢીએ, તો એમાં છાતીનો ભાગ ખુલે છે અને સંકોચાય છે, તો એ પણ એક જાતનો શરીરનું હલન ચલન છે। એકવાર આ પ્રેક્ટિકલ તમે કરી જોજો, હાવ શાંત સ્થિતિમાં બેસવાનું, પછી નિરાતે મનમાં કોઈ પણ જાતના વિચાર લાવ્યા વગર ખાલી શરીરમાં થતા હલન ચલન ને આપણે અવલોકન કરવાનું, એટલે કે એની નોંધ લેવાની કે આપણા શરીરમાં શું શું હલન ચલન થાય છે। હૃદયના ધબકારા હોય એ સંભળાય, તો એ પણ એક જાતનું શરીરનું હલન ચલન છે। પછી શ્વાસની મેં ક્રિયા કરી કે શ્વાસ આપણે અંદર લઈએ અને શ્વાસ બહાર કાઢીએ, તો તે પણ એક જાતનું શરીરનું હલન ચલન જ છે। શ્વાસ જ્યારે લઈએ ત્યારે છાતી ફૂલે છે, એટલે કે મોટી થાય, એટલે કે ફેફસા ફૂલે છે, પછી જ્યારે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ એટલે શરીર પાછું સંકોચાઈ જાય, એટલે કે ફેફસા છે સંકોચાઈ જાય છે, એટલે કે નાનકડું હલન ચલન તમે નિરીક્ષણ કરી શકો। પછી આંખના પલકારામાં જે ગતિ થાય છે, થોડા થોડા સમય આંખના પલકારા બંધ થાય અને ખુલે, બંધ થાય અને ખુલે, કેમેરાની જેમ ચાલુ અને બંધ, ચાલુ ને બંધ થાય, તો તે પણ એક જાતનો શરીરમાં થતો હલન ચલન જ છે। પછી સ્થાનમાં ફેરફાર કર્યા વગર થતું હલન ચલન આપણા શરીરમાં આના ઉદાહરણો આપણે લખવાના, સ્થાનમાં ફેરફાર કર્યા વગર, એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયા વગર આપણા શરીરમાં જે હલન ચલન થાય તેના ઉદાહરણ આપણે અહીંયા લખશું। સ્થાનમાં ફેરફાર કર્યા વગર, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયા વગર આપણા જે શરીરમાં થાય છે હલન ચલન તેના ઉદાહરણો લખીએ। તો નોટબુકમાં જ્યારે તમે લખો છો, તો તે હલન ચલન સ્થાનમાં ફેરફાર કર્યા વગર થતું હલન ચલન છે। પેલું લખીએ, નોટબુકમાં લખું, તો જ્યારે ક્લાસનું તમે કોઈ હોમવર્ક કરતા હોય અથવા વર્ગખંડમાં તમે અભ્યાસ કરતા હોય, ભણતા હોય, ત્યારે આપણે નોટબુકમાં લખતા હોય છીએ, તો જ્યારે નોટબુકમાં લખીએ ત્યારે આ કાંડાનો ભાગ આપણે સ્થાનનો ફેરફાર નથી કરતા, એક જ જગ્યાએ બેસીને સરસ રીતે નોટબુકમાં લખીએ છીએ, તો જ્યારે લખીએ છીએ ત્યારે જે આ આંગળીના ભાગમાં ફેરફાર થાય છે, આંગળીમાં હલન ચલન થાય છે, કાંડાની ઉપરના ભાગમાં હલન ચલન થાય છે, તે એક જાતનું શરીરનું હલન ચલન છે। એટલે કે સ્થાનમાં, શરીરમાં સ્થાનમાં ફેરફાર કર્યા વગર થતું હલન ચલન
બીજું ઉદાહરણ જોઈએ તો જ્યારે તમે તમારા મિત્રને આમ વળીને પાછળ જોવો છો, એટલે કે ગળાને એટલે કે ગરદનને આમ વાળીને પાછળના ભાગમાં જોવો છો, તો તે પણ સ્થાનમાં ફેરફાર કર્યા વગર થતું હલન ચલન છે. તો તમારા મિત્રને વળીને જોવું. તો જ્યારે તમારા મિત્રને વળીને જોવો છો ત્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયા વગર પણ ખાલી ગળું પાછળ ફેરવીને પણ તમે જોઈ શકો છો. એટલે કે આ સ્થાનમાં ફેરફાર કર્યા વગરનું ઉદાહરણ છે શરીરમાં થતા હલનચલનનું. પછી જે મેં શ્વાસોશ્વાસની ક્રિયા કીધી, એટલે કે શ્વસનની ક્રિયા. તો શ્વસનની ક્રિયા માટે પણ આપણે સ્થાનમાં ફેરફાર કરવો જરૂરી નથી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મહત્વ રાખતું નથી, એટલે કે જવું ફરજિયાત નથી. શ્વસનની ક્રિયા આપણે એક જ સ્થાને બેસીને કે ઊભીને કરી શકે, તો તે પણ શરીરનું એક જાતનું સ્થાનમાં ફેરફાર કર્યા વગરનું થતું હલન ચલન છે. હવે જોઈએ સ્થાનમાં ફેરફાર કરીને થતા હલન ચલનના ઉદાહરણ. સ્થાનમાં ફેરફાર કરીને શરીરમાં થતા હલન ચલન. જ્યારે આપણે ક્લાસ પૂર્ણ થઈ જાય, રિસેસ પડે, ત્યારે ક્લાસમાંથી નીચે ગ્રાઉન્ડમાં જાય, તો એ સ્થાનમાં ફેરફાર કરીને થતું હલન ચલન છે. તો શું લખશું? વર્ગખંડના અભ્યાસ બાદ વિશેષના સમયે મેદાનમાં જવું. તો આમાં આપણે સ્થાનમાં ફેરફાર કરીએ છીએ, એટલે કે ક્લાસમાંથી મેદાનમાં જઈએ છીએ. તો સ્થાનમાં ફેરફાર કરીને આપણે જઈએ છીએ તો શરીરમાં થતું આ હલનચલન કેવું હોય? તો સ્થાનમાં ફેરફાર કરીને થતું હલનચલન છે. પછી વર્ગખંડમાં કોઈ પણ ક્વેરી હોય અથવા બીજા કોઈ બાબતે લેસન દેખાડવા બાબતે તમારી બેન્ચ ઉપરથી શિક્ષક તમને બોલાવે, તો જ્યારે તમે લેસન દેખાડવા આવો તો તે પણ સ્થાનમાં ફેરફાર કરીને થતું હલનચલન છે. એટલે કે તમારી બેન્ચ ઉપરથી શિક્ષકના ટેબલે જાઓ તો એ સ્થાનમાં ફેરફાર કરીને થતું હલનચલન છે. તો તમારી પાટલી પરથી શિક્ષકના ટેબલે જવું, ટેબલ સુધી જવું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનમાં ફેરફાર કર્યા વગર શરીરમાં થતા હલનચલન અને સ્થાનમાં ફેરફાર કરીને શરીરમાં થતા હલનચલન વિશે અભ્યાસ કર્યો. તો એના ત્રણ ઉદાહરણ ને આના બે ઉદાહરણ છે તેને વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં નોંધી લો.
હવે જે વિદ્યાર્થીને બાકી રહી જતું હોય તે સ્ક્રીનશોટ પાડતા રહેજો. ત્યારબાદ છે પ્રચલન એટલે શું. પ્રચલનની વ્યાખ્યા જોઈએ તો સજીવનું પોતાની જાતે એક સ્થાનથી બીજી સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. વ્યાખ્યા પ્રચલનની લખો અથવા પ્રશ્ન પૂછી શકે પ્રચલન એટલે શું 2 માર્કના. તો વ્યાખ્યા આ અહીંયા જે વ્યાખ્યા લખાવો તે લખવાની થશે. તો સજીવનું પોતાની જાતે એક સ્થાન થી બીજી સ્થાન સુધી એક સ્થાન થી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. સજીવ સજીવ એટલે શું કે જેનામાં જીવ રહેલો છે એમાં મનુષ્ય પણ આવી જાય, પ્રાણી આવી જાય, પક્ષી આવી જાય, જેનામાં જીવ છે જે જીવે છે, કીટકો પણ આવી જાય, એનું પોતાની જાતે એક સ્થાન થી બીજા સ્થાન સુધી જવાની ક્રિયા. એટલે કે એક સ્થાન થી બીજા સ્થાન સુધી એટલે કે અહીંયા છું, અહીંથી પછી આપણે મેદાન પર સ્કૂલના ગ્રાઉન્ડ પર જવું હોય તો એ એક સ્થાન થી બીજા સ્થાન સુધી જવાની ક્રિયા થઈ. તો એવી રીતે કોઈ પણ સજીવનું પોતાની જાતે એટલે કે કોઈ પણ વસ્તુની મદદ લીધા વગર, એટલે કે આપણે બસમાં બેસીને જાય તો એ સજીવનું પ્રચલન થાય નહીં, પોતાની જાતે એક સ્થાન થી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. એટલે કે કોઈ પણ સાધન કે વાહનનો ઉપયોગ કર્યા વગર આપણે એક સ્થાન થી બીજા સ્થાન સુધી જાય છે તો તે ક્રિયાને પ્રચલન કહે છે. પછી પ્રચલનની અલગ અલગ રીતો આપેલી છે કે પ્રચલન કેવી કેવી રીતે કરી શકાય. તો એમાં તમારી બુકમાં પાના નંબર 760 ઉપર ઉદાહરણ આપેલા છે. તો કે તમે ચાલીને, દોડીને અથવા કૂદીને પણ પ્રચલન કરી શકો. મનુષ્યમાં એટલે કે માણસમાં જોવા મળતી પ્રચલનની રીતો એટલે આપણે ખુલ્લેથી જ્યારે ઘરે જતા હોય તો અમુક જે શાંત વિદ્યાર્થી હોય તે ચાલીને જશે, પછી અમુક ઉતાવળા હોય એ દોડીને જાય, ને અમુક અટક ચારા હોય તોફાની એ કૂદીને કે ઠેકડા મારીને જાય. તો પ્રચલન માટેની આ અલગ અલગ રીતો છે કે માણસ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, દોડીને જાય, કૂદીને જાય, આમાં જેવો માણસનો સ્વભાવ, જેવી માણસની પ્રકૃતિ એ રીતે પ્રચલનનો ઉપયોગ કરે. ત્યાર પછી કોષ્ટક નંબર 8.1 આપેલું છે. તો તેની પહેલા તમે આ વ્યાખ્યા નોટબુકમાં ઉતારી લો.
હવે આપણે તે કોષ્ટક નંબર 8.1 જે તમારી બુકમાં આપેલો છે તે જોઈએ। કોષ્ટક નંબર 8.1 માં પહેલી કોલમ પ્રાણીની આપેલી છે, વિવિધ અલગ જાતના પ્રાણીઓ હોય એની કોલમ। બીજું પ્રચલનમાં ઉપયોગ થવા વાળો ભાગ અથવા અંગ। પ્રચલન એટલે મેં તમને હમણાં જ વ્યાખ્યા કીધી, એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવું। પ્રચલનમાં ઉપયોગ થવા વાળો ભાગ અથવા અંગ। જે આ આડા લીટાની નિશાની છે અને અથવા કહેવાય। પછી ત્રીજી કોલમ છે કે પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે। ત્રણ કોલમ આપેલી છે, પેલી કોલમ માં પ્રાણી છે તો પેલું પ્રાણી કયું લીધું? ગાય। ગાય ને ચાર પગ આપેલા હોય તો એને એક સ્થાન થી બીજા સ્થાન સુધી એટલે કે પ્રચલન માં ઉપયોગ થવા વાળો અંગ કયો થશે? તો કે પગ। પગ દ્વારા ગાય એક સ્થાન થી બીજા સ્થાન સુધી ગતિ કરે છે। પછી એ પ્રાણી કેવી રીતે પ્રચલન કરે છે? તો કે ચાલીને। ત્યારબાદ બીજું મનુષ્ય, મનુષ્ય પણ પ્રાણી જ છે, તો મનુષ્યને કેટલા બે પગ આપેલા હોય તો પગ દ્વારા એ પ્રચલન કરે, તો પ્રચલનમાં ઉપયોગ થવા વાળું અંગ કયું થાય? પગ। પછી કેવી રીતે પ્રચલન કરે? તો આની પહેલા મેં તમને કીધું, ચાલીને દોડીને કૂદીને નક્કી ન હોય જેવો માણસનો સ્વભાવ। ત્રીજું છે સાપ, તો સાપને પગ હોય? તો કે ના, સાપને પગ હોતા નથી। તો પ્રચલન માટે સાપ શું ઉપયોગ કરે? તો સંપૂર્ણ શરીરમાં આવી રીતના સંપૂર્ણ શરીરને અળસિયાની જેમ ધીમે ધીમે ધક્કો ધક્કો મારતા મારતા તે આગળ વધે છે। સાપની ગતિ કેવી હોય? વકરાટ। તો પ્રચલન માટે સાપ શું ઉપયોગ કરે? તો એને આખા સંપૂર્ણ શરીરનો, સાપને પગ હોતા નથી એટલે આખા સંપૂર્ણ શરીરનો ધીમે ધીમે પાછળથી મણકા હોય છે આવી રીતના ક્રમિક મણકા જેવી રચના સાપની અંદર આવેલી હોય છે। આ મણકો આને ધક્કો મારે, આને ધક્કો મારે, આને એવી રીતના ઉપર સુધી ધક્કો લાગે એટલે સાપ ધીમે 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 આગળ વધે છે, એટલે કે સાપમાં ગતિ જોવા મળે છે। તો સાપ કેવી રીતે પ્રચલન કરે? તો કે સરકીને, પછી આપેલું છે પક્ષી, તો પક્ષીને પગ હોય? હા, તી સિવાય શું હોય? તો કે પાંખો। લખીએ પક્ષી, તો પક્ષીને પગ અને પાંખો બંને જોવા મળે। પગ દ્વારા એ અમુક પક્ષી ચાલે અને પાંખો દ્વારા અમુક પક્ષી ઉડે છે, તો પ્રચલનમાં કેવી રીતે તે ચાલીને તે ઉડીને। અમુક જે મોટા પક્ષીઓ છે, શામરૂપ છે, એ વજનદાર પક્ષીઓ છે, તો તે ચાલીને એટલે કે પગ દ્વારા ગતિ કરે છે। પછી બાજ છે, સમડી છે, ચકલી છે, કબૂતર છે, એવા પક્ષીઓને પાંખો દ્વારા એટલે કે મોટા ભાગે ઉડીને પ્રચલન કરે છે। પછી માળા ઉપર પહોંચે ત્યારે થોડુંક ચાલે, પણ આવા જે પક્ષીઓ જેનો વજન ઓછો હોય એ પાંખો દ્વારા પ્રચલન કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગ અને પાંખોનો ઉપયોગ કરે છે। પછી ત્રીજું છે કીટક,
કીટક એટલે કે વંદો માખી મચ્છર અહીંયા કૌંસમાં તમારે લખવું હોય તો ઉદાહરણ લખી શકો માખી વંદો ને મચ્છર તે એ બધા કીટકોના એક જાત છે તો માખીને તમે ધ્યાનથી જોવો બિલોરી કાઠથી જોવો તો માખીને પગ હોય છે અને માખીને પાંખો પણ હોય છે અમુક કીટકોને ખાલી પાંખો હોય છે અમુકને પગ અને પાંખો બંને હોય છે આપણે કીટકોમાં માત્ર પાંખો લખીશું મોટા ભાગના કીટકો પાંખો દ્વારા પગ પણ લખી શકીએ પાંખો અને પગ વંદો જોઈએ તો જ્યારે આપણે જોઈ જાય અથવા બી ને ડરીને એ ગમે ત્યાં ખૂણે ખાચકે પગ દ્વારા દોડીને હોય જાય પછી અમુક આફતના સમયે હોય જ્યારે હંદાનો કોઈ ગરોળી છે કે એવા મોટા કીટકો છે એનો શિકાર કરવા લાગે ત્યારે તે પાંખોનો ઉપયોગ કરે એટલે કે ઉડીને એક સ્થાનેથી બીજા સ્થાને હોય જાય મચ્છર આપણે જોઈએ તો પાંખોનો ઉપયોગ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય માખી છે તે પણ પાંખોનો ઉપયોગ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય માખી અને મચ્છર ક્યારેક ક્યારેક પગનો પણ ઉપયોગ કરે તો ઉડે છે અને ચાલે પણ છે ઉડે છે તથા ચાલી કીટક પછી આપેલું છે માછલી તો માછલી હવે કોઈ માછલીને પગ હોય એવી માછલી જોઈ તો કે એવી માછલી ન હોય તો માછલીને પગ હોતા નથી આવી માછલી આપેલી હોય તો માછલીને મીન પક્ષ આવેલા હોય છે મીન પક્ષ અથવા આ પાછળની જે હોય એ પૂંછડી મીન પક્ષ એટલે સાઈડમાં આવી નાની પાંખ જેવી રચના આવેલી હોય છે પક્ષીને જેમ પાંખ આવેલી હોય એવી માછલીને અહીંયા નાનીકડી પાંખ જેવી રચના હોય એને શું કહેવાય મીન પક્ષ અને પાછળની જે આવી રચના છે એને પૂંછડી કહેવામાં આવે છે એટલે માછલીને મીન પક્ષ અને પૂંછડી બે અંગ આપેલા હોય છે હિંદપક્ષ અથવા પૂંછડી એનો પ્રચલન એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે હિંદપક્ષ અને પૂંછડીનો ઉપયોગ કરે છે તો કેવી રીતે પ્રાણીઓ પ્રચલન કરે માછલી કેવી રીતે પ્રચલન કરે તો કે તરીને એ ચાલી ન શકે ઉડી ન શકે તરીને એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચે છે માછલી પછી આપણે ઉદાહરણ લઈએ તો કે વંદો આપણે કીટકોમાં લીધું ફરી પાછું લઈએ વંદો અહીંયા મચ્છરનું લઈએ હાલ વંદો આવી ગયું છે તો મચ્છરનું લઈએ મચ્છરને પણ પાંખો અને પગો બંને હોય તો માખો અથવા પગનો ઉપયોગ કરે છે તો કેવી રીતે તે પ્રચલન કરે છે તો ચાલીને અથવા ઉડીને આપણે કીટકોમાં આગળ જોયું તો કીટકો ચાલીને અથવા ઉડીને પ્રચલન કરે એની રીત ચાલીને અથવા ઉડીને સમાવેશ થાય કોષ્ટક નંબર 8.1 ને તમારી બુકમાં પણ લખી લેજો જે પુસ્તક આપેલું છે વિજ્ઞાનનું છઠ્ઠા ધોરણનું તેમાં પણ લખી લેજો આ અને તમારી નોટબુકમાં પણ વ્યવસ્થિત રીતે કોલમ પાડી પેન્સિલથી વ્યવસ્થિત કોષ્ટક બનાવી અને આ લખવાનું રહેશે તો બધા વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક લખી લેજો
વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક નંબર 8.1 બધાને લખાઈ ગયું હશે. આજે આપણે ચેપ્ટર નંબર 8 નવું જે ચાલુ કર્યું શરીરનું હલન ચલન, તેમાં અહીં સુધી રાખીશું. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.